સુરતના રિંગરોડ સ્થિત કોહિનુર માર્કેટમાં દુકાન ધરાવતા ભટ્ટા રોડના રાજસ્થાની વેપારી પાસેથી દલાલ મારફતે જયપુરના વેપારીએ રૂપિયા સેતાલીસ લાખનું કાપડ ખરીદી ઉઠામણું કર્યું હતું સુરતના વેપારીએ ચેક રિટર્ન થતાં દલાલને પેમેન્ટની વાત કરી તો તેણે હાથ ઊંચા કરી દીધા હતા જ્યારે વેપારીએ પૂછ્યું તો કહ્યું તમને મારે કોઈ પેમેન્ટ આપવાનું નથી અને આપીશ પણ નહીં હવે પછી પેમેન્ટ ભૂલી જજો પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હું રાજસ્થાનના બીકાનેરના વતની અને સુરતના ભટારોડ મંગલદીપ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર પાંચસો છમાં રહેતા

નામે વેપાર કરતા ભાવેશ શૈલેષભાઈ સુમરિયાને લઈ તેમની પાસે આવ્યા હતા અને સાત દિવસમાં પેમેન્ટની વાત કરતા યોગેશભાઈએ તેમની સાથે વેપાર શરૂ કર્યો હતો યોગેશભાઈએ એકવીસ સપ્ટેમ્બરથી નવ ઓક્ટોબર બે હજાર એકવીસ દરમિયાન અનિલ જૈન મારફતે ભાવેશ સુમેરિયાને કુલ કુલ રૂપિયા છિયાલીસ લાખ અઠ્ઠાન્ હજાર આઠસો અડતીસનું કાપડ ટ્રાન્સપોર્ટમાં મોકલ્યું હતું ભાવેશ સુમેરિયાએ તેની સામે આપેલા પેમેન્ટના ચેક રિટર્ન થતાં યોગેશભાઈએ દલાલ અનિલ જૈનને વાત કરી તો તેણે હાથ ઊંચા કરી દીધા હતા વેપારીએ ભાવેશ સુમેરિયાને પેમેન્ટની વાત કરી તો તેણે મારે કોઈ પેમેન્ટ પેમેન્ટ આપવાનું હતું અને પણ નહીં હવે પછી ભૂલી જજો તેમ કહ્યું બાદમાં તે પોતાની દુકાન બંધ કરી ફરાર થઈ ગયો હતો આ અંગે યોગેશભાઈએ કરેલી અરજીના આધારે સલાબતપુરા પોલીસે દલાલ અને વેપારી વિરુદ્ધ પોલીસે દલાલ અને વેપારી વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બીરો રિપોર્ટ ટીવી નાઇન ઇન્ડિયા